આરોગ્ય પણ સારું રહે છે. વાહ, સારી વાત. ના ના ના, અરે હું કઈ લેવા નથી જવાનો. જ્યારે હોય ત્યારે આ લેતો આવજે, તે લેતો આવજે, હું નહીં. અરે પણ લેતો આવજે ને, શું કામ એવું કરે છે? એક વાર કીધું ને, તારે જોઈએ ને તો તું લઈ આવજે, હું ક્યાંય નથી જવાનો. અરે યાર, મને એ બધામાં કઈ સમજ ન પડે. અરે પણ શું ખબર ના પડે, તું એક કામ કરજે, ત્યાં જઈને મને કોલ કરજે અને હું એ ભાઈ સાથે વાત કરીશ, હું જે કહીશ તને આપી દેશે, બસ. ના એટલે ના. શું છે તમારે બંનેને, શું કામ જોડો કરો છો? આ જુઓ ને બાપુજી, મારી કોઈ વાત નથી માનતો. મારી પાસે વસ્તુ મંગાવી તો લાવવાની ના પાડે છે. એટલે લેતો આવજે ને, એમાં શું થઈ ગયું? અરે શું લેતો આવજે ને બાપુજી, મારી પાસે મેકઅપ નો સામાન મંગાવે છે, મને એમાં કઈ સમજ ન પડે. હા તો શું થઈ ગયું? હા આ મેકઅપ નો સામાન લાવતા તને શરમ આવે છે? જો સવાર સવાર માં તમારા બંને નું ચાલો, શું થઈ ગયું છે પાછું? અરે શું ભાઈ તમે, હું મગજમારી નથી કરતો, આ ગોપી જુઓ ને, એ મારી સાથે મગજમારી કરે છે. આ જો ને, મારી વસ્તુ નથી લાવતો. ગોપી બેન, શા માટે લોલતભાઈ સાથે મગજમારી કરો છો? જ્યારે હોય ત્યારે તમે એમને હેરાન કરતા હોવ છો. ભાભી, આ તમારા લાડકા દિયરને હું કઈ હેરાન નથી કરતી. મેં તો ખાલી મારો મેકઅપ નો સામાન મંગાવ્યો અને આ ભાઈ છે, ના પાડે છે લાવવાની. એ રોનક, લેતો આવજે ને, શું કામ ના પાડે છે બિચારી ને તું? અરે શું લેતો આવજે ને ભાઈ, ત્યાં ખાલી એકલી લેડીઝ હોય અને આપણને એ બધું ન ભાવે. ગોપી બેન, તમારી વસ્તુ તમારે જ લાવવાની, રોનકભાઈ ને ના કહેવાનું હોય. બાપુજી, ના ના બાપુજી, હવે છે ને આ ભાઈ ને વાંડા જ રેવા દો, એટલે એને ખબર પડે. આ તો કઈ વાંધો નહીં હો, આપણને કઈ ફેર ના પડે. હે, હવે છાનુમાનું ઓફિસ જાને, જા હવે હોશિયારી કરતો. ચાલ્યો જઈશ, તારે કહેવાની જરૂર નથી. હા જાવ. હા ઓ ભાઈ, ચાલી હવે મોડું થઈ ગયો, ચાલ 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 અમે લોકો જઈએ છીએ. હા હા, એમ પણ આ જીવાવલીની મગજમારી કઈ ખૂટવાની તો છે નહીં. હવે જાને, હવે જતી હોય તો જા ઓફિસ ભેગી થા. ચાલ ચાલ હવે. જય શ્રી કૃષ્ણ. બાપુજી, હું તમારા માટે ચા લેતી આવું. જોયું ને બાપુજી, મને હેરાન જ કરતો હોય દરરોજ, મારા માટે કોઈ વસ્તુ લાવવાની. ગોપી બેન, હા રસોડાના કામમાં પણ થોડી મદદ કરાવો, સાસરીએ જશો ને તો કામ લાગશે. ભાભી, એ બધું હું પછી શીખી લઈશ. ગોપી બેન, તમે છે ને હવે નાના નથી રહ્યા, બાપુજી તમારા માટે સારો છોકરો શોધી રહ્યા છે. ભાભી, તમને હું ભારે પડું છું? હા એટલે કે તમે મને આ ઘરમાંથી કાઢવાની વાત કરો છો ને? અરે ના ના, તમે ભારે નથી પડતા, પણ છોકરી મોટી થાય ને એટલે એને સાસરે વડાવવું જ પડે. પણ મારે હજુ ઘણી બધી વાર છે, આ પહેલા તમારા લાડકા દિયરનું ગોઠવો, પછી મારો વિચારજો. હા આહા, કોનું શું ગોઠવવાની વાતો ચાલે છે? આ તમારા લગ્નની વાત ચાલે છે ભાઈ. રોનકભાઈ, આ ગોપીબેન જૂઠું બોલે છે, હું તો એમના લગ્નની વાત કરતી હતી અને એવું કહે છે કે પહેલા રોનકભાઈના લગ્નનું ગોઠવો. ઓય, આ તારા નામનું ગેલ મારા પર શું કામ ફાડે છે? અને ભાભી, તમારી વાત છે ને એકદમ સાચી છે, આને જલ્દીથી પરણાવીને ઘરમાંથી કાઢો, એટલે મને પણ શાંતિ. તને હું શાંતિ જોઈએ? અરે અરે અરે, ચાલ ચાલ, જો હું પણ મારી દઈશ. અરે ગોપી ભાભી, હું મારી દઈશ. અને તમારી માં, અરે અરે, શું થયું? ગોપી ગોપી ગોપી, શું થયું? ભાભી પાણી, ગોપી ગોપી, આંખ ખોલ ગોપી. ગોપી બેન, શું થાય છે તને? ગોપી બેન, આંખ ખોલો. ગોપી બેન, ભાભી હું ગોપીને દવાખાને લઈ જાઉં છું. હા હું પણ આવું છું. ના ના, તમે ઘરે રહો, ભાઈ આવતા જશે.
જરા હેલ્પ કરજો. ગોપી ચાલ આરામ. રિપોર્ટ કરવા આપ્યા છે, રિપોર્ટ આવશે એટલે ડોક્ટરનો કોલ આવશે. પણ આમ અચાનક આવું તો શું થઈ ગયું? કઈ નહીં, હું અને ગોપીબેન બંને વાતો કરતા હતા ત્યાં રોનકભાઈ આવ્યા અને બંને મસ્તી કરવા લાગ્યા અને અચાનક જ ગોપીબેનને ચક્કર આવી ગયા. અરે કેટલી વાર ના પાડી, તેની સાથે ખોટી મસ્તી ના કર્યા કર. અરે પણ બાપુજી, હું તો ખાલી મસ્તી જ કરતો હતો, મેં કઈ નથી કર્યું. હા બાપુજી, રોનકનો કોઈ વાંક નથી, ખબર નહીં કેમ અચાનક જ મને ચક્કર આવી ગયા. એ બધું તો છોડ, પણ રિપોર્ટ ક્યારે આવશે? શું કીધું ડોક્ટરે? 1 કલાકનું કહ્યું છે, હમણાં બસ કદાચ કોલ આવવો જ જોઈએ. પણ ડોક્ટરે કે દવા લખી આપી કે નહીં? ના બાપુજી, અત્યારે ઇન્જેક્શન આપ્યું છે, રિપોર્ટ આવે પછી દવા લેવા જવાનું છે. ગોપીબેન, તમારે કંઈ ખાવું છે તો હું બનાવી દઉં. હા બાપી, 1 ગ્લાસ લીંબુ શરબત બનાવી આપો. સારું, હું શરબત બનાવી આપું. અરે ભાઈ, તો ડોક્ટરને ફોન કરને, રિપોર્ટ આવતા કેટલી વાર. અરે બાપુજી, રિપોર્ટ આવશે એટલે ડોક્ટર કોલ કરશે જ. અને જો ભાઈ, તું છે ને હવે આમ ગોપી સાથે મસ્તી કરવાનું ધ્યાન રાખજે, કઈ વાગી વાગી જઈ તો. અરે પણ ભાઈ, 1 મિનિટ, ફોન આવ્યો. ડોક્ટરનો જ લાગે. હા ડોક્ટરનો જ છે. હા ડોક્ટર સાહેબ. હલો રોનકભાઈ. હા રોનકભાઈ, તમારી બેનનો રિપોર્ટ આવી ગયા છે. શું આવ્યું રિપોર્ટમાં સાહેબ? અને રિપોર્ટમાં બ્લડ કેન્સર આવ્યું છે અને એ પણ છેલ્લા સ્ટેજનું છે. તમારી બેન પાસે હવે જાજો સમય નથી. બેટા, અરે શું કીધું ડોક્ટરે? રોનક, તને પૂછું છે, શું કીધું ડોક્ટરે? હા ભાઈ બોલ ને. આ રિપોર્ટ નોર્મલ છે. હશ, તો વાંધો નહીં. તું એક કામ કર, દવાનું કઈ કીધું હોય ને તો જલ્દી જા દવા લઈ આવતું. હા હું લઈને આવું. હા ગોપી, જો આ હું તારું મેકઅપ બોક્સ લાવ્યો છું અને તારા માટે નવા કપડાં પણ લાવ્યો છું. તું કેમ લાવ્યો? તું તો ના પાડતો હતો ને, તો પછી? અરે ગાંડી, હું તો મજાક કરતો હતો. હવે પછી તારે જે કંઈ પણ જોઈએ ને એકવાર ફક્ત કહી દેજે, 5 મિનિટમાં હાજર કરી દઈશ. હવેથી એટલે કંઈ સમજાયું નહીં. અરે ભાભી, મારી એક જ તો લાડકી બહેન છે, તો એની દરેક ઈચ્છા તો મારે પૂરી કરવી જ પડે ને. બોલ ગોપી, શું જોઈએ છે તારે? ના ભાઈ, મારે કઈ નથી જોઈતું. એમને સુવા દો ને. હા ભાભી, તમે જઈને કામ કરો, હું અહીં બેઠો છું. તમે અહીંયા બેસીને શું કરશો? હા ભાઈ, તારે કામ હશે, તું જા હે ને. ના ના, મારે કઈ કામ નથી. અરે જાને ભાઈ, તું પણ થાક્યો હોઈશ ને, તું જઈને આરામ કર, હું પણ થોડો આરામ કરી લઉં. પણ કઈ જોઈએ તો કહેજે, હું મારા રૂમમાં જ છું. ભાભી ધ્યાન રાખજો. Thank you.
રોનક ભાઈ, રોનક ભાઈ. હા ભાભી. શું થયું છે અને શું વાત છે મને કહેશો? કઈ નથી થયું. કઈક તો છે જે તમે મારાથી છુપાવી રહ્યા છો. નાના ભાભી, એવું કઈ નથી. અને હું તમારાથી શું કામ કઈ છુપાવું? રોનકભાઈ, હું તમારી ભાભી પછી પહેલા માં છું. અને દરેક માને એના દીકરાના મનની વાત સમજાય જ જાય છે. મને કહેશો? રોનકભાઈ, રોનકભાઈ, તમે રડો શું કામ છો? પણ મને કહેશો? આપણી ગોપીને? હા બોલો, આપણી ગોપીને શું? ભાભી, આપણી ગોપીને બ્લડ કેન્સર છે. શું વાત કરો છો તમે રોનકભાઈ? આપણી ગોપીને બ્લડ કેન્સર? ના ના, હું નહીં માનું. મેં કોઈને કહ્યું નથી, પણ મને ખબર છે. મેં કોઈને વાત નથી કરી. ભાઈ ગોપી, આપણી ગોપી. રોનક, તું સાથે જા મારા ભાઈ. આપણે બધા ભેગા મળીને કઈ રસ્તો છે એ શોધીશું. હે ભગવાન, અમે એવું તો કોઈનું શું બગાડ્યું કે જેની અમને આવડી મોટી સજા મળી? ભાઈ, આપણી ગોપી પાસે વધારે સમય નથી. આપણે કઈ કરવું પડશે. અને મને ડર એ વાતનો છે કે પપ્પાને આ વાતની ખબર પડશે તો એ તો ભાંગી પડશે. ભાઈ, એ ભાંગી પડશે. નહીં રોનક, આ વાતની ખબર પપ્પાને ન પડવી જોઈએ. નહીં તો આ વાતે નહીં જીરવી શકે. અરે ગોપી બેટા, શું થયું બેટા? ગોપીબેન, શું થયું? અરે કેટલી વખત ના પાડી તમને કે કામ ના કરો, શાંતિથી બેસતા હોય તો. ભાભી, હું શું કરું આખો દિવસ? મને ક્યાંય ગમતું નથી.
પણ તમારે આવી હાલતમાં કામ નહીં કરવું જોઈએ. આવી હાલતમાં એટલે શું થયું છે ગોપીને? હા બેટા. બાપુજી, આ બધાએ તમારાથી અને મારાથી એક વાત છુપાવી છે. કઈ વાત બેટા? એ જ કે મને બ્લડ કેન્સર છે. શું? અને મારી પાસે હવે વધારે સમય નથી. હા ભાભી, મેં તે દિવસે તમારી અને ભાઈની બંનેની વાત સાંભળી લીધી હતી. મેં સાંભળ્યું હતું કે તમે બે એવું કહેતા હતા કે મારી પાસે હવે વધારે સમય નથી. હું હવે થોડાક જ દિવસ જીવીશ. બસ ગોપીબેન, બસ હવે હવે આગળ કંઈ ના બોલતા ચૂપ થઈ જાઓ. આ શું વાત કરે બેટા તું? ભાઈ રોનક, ગોપી તું કંઈ ના બોલ. ભાઈ હું ડોક્ટરને ફોન કરું છું, આપણે ગોપીને દવાખાને લઈ જઈએ. જલ્દી ફોન કર તું. બસ ભાઈ, હવે ડોક્ટરની કોઈ જરૂર નથી. મારા અંચળવ્યા કર્મથી પૂરા થઈ ગયા છે. આવ ના બોલ મારી દીકરી, આવ ના બોલ. ખબરદાર છો ગોપીબેન, હું બોલ્યા છો તો. ગોપી પ્લીઝ આવ ના બોલ બેન. પહેલા હવે તને કોઈ હેરાન નહીં કરે, તને કોઈ સામાન લેવા નહીં મોકલે, અને તારી સાથે કોઈ ઝઘડો પણ નહીં કરે. હવે તો તને હેરાન કરવા વાળું કોઈ રહેશે જ નહીં ને. અરે બેન, હેરાન કરને બને કામ ચીંધને. તારા કામ કરવા માટે તો હું તડપું છું. હું તારો બધો મેકઅપનો સામાન લાવી આપીશ. હા, અને તું કહીશ ને એ કપડાં પણ તને લાવી, તારે તારે જે જોઈએ તે તને લાવી આપીશ. બસ તું આવું ન બોલ. આવી જમણે ફરીથી જન્મ મળશે ને હું તમારા ઘરે જ દીકરી બનીને આવીશ. બાપુજી, મને ખબર છે તમને છે ને દવા લેવી જરાય નથી ગમતી, પણ મારા ગયા પછી તમારે જાતે દવા લઈ લેવાની છે અને કોઈ ચિંતા નથી કરવાની. બાપુજી જો ને, મને મારી મા એની પાસે બોલાવે છે. તમારે રડવાનું નથી. અને પહેલા મારા ગયા પછી તું બાપુજીને અને ભાઈ ભાભી ને છોડીને ક્યાંય ન જતો. જીવની જેમ એમનું જતન કરજે તું. તું શાંત થઈ જા મારી બેન, અમે તને કઈ નહીં થવા દઈએ. બાપુજી, હું તમારા ખોળામાં માથું નાખીને મરવા માંગુ. ગોપી ભાઈ, ગોપીને સમજાવો. ગોપી, 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 કોપી શું થાય છે બેટા? ભાઈ જોતો રહો છો? ભાઈ કોપી કરને કઈ કોપી. મારી દીકરી ક્યાંક તો બોલ બેટા. હમણાં નજર મૂકીને ન જા બેટા. કોપી.